અમદાવાદ શહેરમાં વર્ષ 2018ની સરખામણીએ ખૂન, દાળ, લૂંટ, ધરફોડ, રાઇટિંગ, વ્યથા, મહાવ્યથા, અપહરણ, સરકારી નોકરી પર હુમલો તથા પરચુરણ બાદ 1-5ના ગુનાના હેઠળમાં જે ઘટાડો થયેલ છે તેના આંકડાકીય માહિતી રજૂ કરવા માટે અમદાવાદ શહેર કમિશનર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ શરૂ થયેલ 2020ના આગામી દિવસોમાં પોલીસની જે કાર્યરીતિ રહેશે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા, જેમાં ખાસ રીતે નિર્ભયા ફંડ, સેફ્ટી સિટી પ્રોજેક્ટ, ફોર સેફ્ટી ફોર વુમન હેઠળ મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનું સારું અને જુદી જુદી યોજનાઓનો અમલ કરવામાં આવશે. મહિલાઓ જાહેર સ્થળો ઉપર સુરક્ષા અનુભવે તેમજ છેડતી જાતીય સતામણી જેવા ગુના બાદ ગંદા અટકાવવા માટે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અમદાવાદ શહેર ખાતે પોલીસ સી ટીમનો કાર્યરત કરવાનું નક્કી થયેલું છે, જેના અનુસંધાને તમામ ઝોનના કાર્યક્ષેત્ર હેઠળ દરેક પોલીસ સ્ટેશન ખાતે એક એક સી ટીમ કાર્યરત કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે સી ટીમ દ્વારા મહિલા તથા બાળકીઓની સુરક્ષા માટે ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે. તેમજ પિકઅપ અવર્સ, બાગ બગીચા, સ્કૂલ કોલેજ શરૂ થવાના તથા છૂટવાના સમયને ધ્યાને લઈને અનુરૂપ ખાસ પેટ્રોલિંગ રાખવું, તેમજ આ સમયે ખાનગી કપડામાં હાજર રહીને અસામાજિક તત્વો ઉપર જરૂરી વોચ રાખીને જો વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરેલાનું જણાઈ આવે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તદુપરાંત AMTS, BRTS, બસ સ્ટેશન, સ્કૂલ કોલેજ, ટ્યુશન ક્લાસીસ, મોલ્સ, સિનેમાઘર, બાગ બગીચા, શાક માર્કેટ, ખરીદી બજાર, ધાર્મિક સ્થળો, મહિલા પીજી હાઉસ, હોસ્ટેલ જેવી તેમજ તહેવારો, મેળાના સમયે સમયાંતરે ડીકોઈનું આયોજન કરવામાં આવે છે. તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગર્લ્સ હોસ્ટેલ, મહિલા પીજી સેન્ટર, શાળા કોલેજ, મહિલા સંરક્ષણ ગૃહની મુલાકાત લઈને સંચાલકો સાથે સંકલન કરી મહિલાઓની સુરક્ષા બાબતે જાગૃતિ લાવવા સેમિનાર શિબિરનું આયોજન પણ કરશે. મિત્રોની ઈચ્છા હતી કે ક્રાઇમની શું પરિસ્થિતિ છે, વધઘટ વર્ષ પૂરા થયા છે અને નવા વર્ષ 2020 ચાલુ થયા છે, તો ગયા વર્ષે કેવા પ્રકારનું ક્રાઇમ હતું અને એની સરખામણીમાં 2018ની સરખામણીમાં કેટલું ક્રાઇમ છે અને હવે પછીના શું આયોજન વગેરે છે, તો એના માટે પછી ઇન્ડિવિજ્યુઅલી રાખવા કરતાં અમે કે ભાઈ બધાને એકસાથે થોડું બ્રીફ કરી દઈએ તો બધાને વિગત મળી રહે. તો હવે ક્રાઇમની પોઝિશન આ પ્રકારની છે. આપણે અત્યારે જે આંકડા ઉપલબ્ધ થયા છે હમણાં 2 દિવસની અંદર, તો આપણે 2018 અને 2019નું કમ્પેર કર્યું છે અમદાવાદ શહેરમાં જે ગુના થાય છે, તો 2019માં 2018ની સરખામણીમાં ખૂનના કેસોમાં 18 કેસોના ઘટાડા છે, પછી ધાડમાં 11 કેસોના ઘટાડા છે, લૂંટ જે કેસીસ છે એમાં 14 કેસીસ ઓછા છે, પછી ગરફોડ ચોરી જે છે એમાં 25 કેસો ઓછા નોંધાયા છે, એ રીતે બિગાડના કેસોમાં 9 કેસીસ ઓછા છે, પછી રાઇટિંગના જે કેસીસ થાય છે એમાં 50 કેસીસ ઓછા છે, પછી સાદી વ્યથામાં 45 કેસીસ ઓછા છે, મહાવ્યથામાં 18 કેસીસ ઓછા છે, કિડનેપિંગમાં 9 કેસીસ ઓછા છે, સરકારી નોકર ઉપર હુમલામાં 13 કેસીસ ઓછા છે, પછી પરચુરણ 125 જે હોય છે એમાં 39 કેસીસ ઓછા છે. આ રીતે કુલ 148 કેસીસ ઓછા 2019માં 2018ની સરખામણીમાં નોંધાયા છે. 2018માં 10,008 કેસીસ હતા અને 2019માં 9,860 કેસીસ ટોટલ નોંધાયા છે. તો આ રીતે તમે જુઓ છો કે ભાઈ જે વાયલન્ટ ક્રાઇમ છે એ પણ ઓછું થયું છે અને જે અમુક હાઉસ બ્રેકિંગ અને લૂંટ વગેરે છે એ પણ કેસીસ જે છે ઓછા થયા છે. થોડા બેકગ્રાઉન્ડમાં આપી દઉં. અમદાવાદ શહેર જે છે આ આંકડા તમામ આપણે અમદાવાદ શહેરના જ આપી રહ્યા છીએ. ક્રાઇમ ઇન ઇન્ડિયા જે છે એ ટોટલ 19 સિટીઝ જે ભારતમાં કુલ 19 સિટીઝ છે એનું આંકડા ભેગા એ લોકો કરતા હોય છે અને એનું પછી કમ્પેરિઝન કરતા હોય છે. તો 2017ના એટલે 2017ના આંકડા ક્રાઇમ ઇન ઇન્ડિયા બહાર પડ્યો એટલે આપણી પાસે ઉપલબ્ધ છે. તો એની અંદર અમદાવાદ શહેરની શું પરિસ્થિતિ છે એનું પણ હું થોડુંક બેકગ્રાઉન્ડ તરીકે
આપી દઉં તો 19 શહેરોમાં જે વાયલેન્ટ ક્રાઇમ છે, ખાસ કરીને એમાં મર્ડર, અટેમ્પ્ટ ટુ મર્ડર, કિડનેપિંગ, રાઇટિંગ, આવા બનાવોમાં ક્રાઇમ રેટમાં અમદાવાદ શહેર જે છે 17.4% ઉપર છે. ક્રાઇમ રેટ એટલે ક્રાઇમ ડિવાઇડેડ બાય 1 લાખ પોપ્યુલેશન. અને આપણે આ ટોટલ 19 શહેરોના જોઈએ તો 36.6 વાયલન્ટ ક્રાઇમનું ક્રાઇમ રેટ છે. પછી એની અંદર જે અમદાવાદ શહેર છે એ 15th નંબર ઉપર આવે છે. મતલબ એનાથી બીજા 14 સિટીઝ છે જે ઉપર છે, અને 3 સિટીઝ 16, 17, 18, 19, એટલે 4 સિટીઝ છે જેનું ક્રાઇમ રેટ અમદાવાદ કરતાં નીચું છે. એ રીતે મર્ડરમાં જોઈએ તો અમદાવાદ શહેરનું ક્રાઇમ રેટ 1.4 છે, ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ 1.7 છે, અને 13 નંબર ઉપર અમદાવાદ શહેર આવે છે. પછી ક્રાઇમ અગેન્સ્ટ વિમેન જે છે એ 46.8 છે ક્રાઇમ રેટ, ઓલ ઇન્ડિયા રેટ જે છે 77.5 છે, અને એ પણ 19 સિટીઝમાં અમદાવાદ શહેર જે છે એ 14th નંબર ઉપર આવે છે. પછી કિડનેપિંગની વાત કરીએ તો 19 શહેરોમાંથી ઓલ ઇન્ડિયા ફિગર જે છે 12.9 છે, અને અમદાવાદ શહેર જે છે 4.1 છે, અને એ પણ 14th નંબર ઉપર અપહરણના કેસોમાં અમદાવાદ શહેર આવે છે. પછી બલાત્કારના કેસીસમાં ઓલ ઇન્ડિયા ફિગર જે છે આ 19 સિટીઝના ક્રાઇમ રેટે 5.3 છે, અને અમદાવાદ સિટીનું ક્રાઇમ રેટ 2.1 છે, અને એ પણ 19માંથી 14th નંબર ઉપર આવે છે. પછી મહિલાના કિડનેપિંગના કેસીસમાં ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ છે 15.4, અને અમદાવાદનું ક્રાઇમ રેટ છે 3.9. એ રીતે 19 શહેરોમાં 13th નંબર ઉપર અમદાવાદ શહેર આવે છે. તો આ પ્રકારની જે છે ક્રાઇમની પોઝિશન છે, અને બીજા શહેરો કરતાં અમદાવાદ શહેરની વાયલન્ટ ક્રાઇમની પરિસ્થિતિ સારી છે, અને ગયા વર્ષ કરતાં 2019માં ક્રાઇમ જે છે વાયલન્ટ ક્રાઇમ અને બીજા ક્રાઇમમાં ગુનાઓ ઓછા બને. અને પછી અટકાયતી પગલાંની વાત કરીએ તો અમુક જે આંકડા ઉપલબ્ધ છે એની અંદર જે પાસા જે છે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ, એની અંદર ટોટલ 1518 કિસ્મો વિરુદ્ધ આપણે પાસા કરી શક્યા છીએ, અને એ ગયા વર્ષ જે આંકડા હતા એના કરતાં લગભગ 200થી ઉપર જે છે એ આંકડા વધારે છે. અને આ વખતે પહેલી વખત આપણે 1500નો આંકડો ક્રોસ કર્યો છે. 15-18 ટોટલ પાસા થઈ છે, એમાં પ્રોહી બુટલેગર વિરુદ્ધ 799, મિલકત સંબંધી વિરુદ્ધ 465, ભયાજનક વિરુદ્ધ 240, ગૌવંશ વિરુદ્ધ 6, આર્મ્સ એક્ટ 8, એવા ઇસમો વિરુદ્ધ જે છે એ પાસા થઈ છે, અને 2018માં 1260 ઇસમો વિરુદ્ધ પાસા થઈ હતી. એટલે 1260ની સરખામણીમાં આ વખતે આપણે 1500નો આંકડા જે છે એ ક્રોસ કર્યા છે, અને 1518 ટોટલ પાસા આ વખતે આપણે કરી છે. અને પ્રોહી બુટલેગરોમાં 119 લોકો વિરુદ્ધ વધારે પાસા થઈ છે. મિલકત સંબંધી ગુનેગારો વિરુદ્ધમાં 124 લોકો વિરુદ્ધ વધારે પાસા થઈ છે. ભયજનક જે લોકો છે એમના વિરુદ્ધ 22 પાસાના કેસો વધારે થયા છે. એ રીતે ટોટલ 258 કિસ્મો વિરુદ્ધ વધારે પાસાનું આપણે કર્યું છે. એ પ્રેસ નોટની અંદર આપણે જે છે આંકડા આપ્યા છે. તો આ તો હાલમાં ક્રાઇમની જે છે પરિસ્થિતિ છે. 31 ડિસેમ્બરના રોજ જે આપણે દારૂના કેસો વગેરે કર્યા એમના આંકડા તો બધા તમારી પાસે આવી ગયા છે, પણ જે દારૂ પીને વાહન ચલાવતા હતા એવા પણ કેસો થયા છે. ટોટલ 67 એવા કેસીસ જે છે એ થયા છે. 67 ઇસમો એવા છે જે આની અંદર દારૂ પીને વાહનો ચલાવતા હતા, અને એના કેસો આપણે એ કર્યા છે. તો આ તો ક્રાઇમની સ્થિતિ છે. હવે આપણે હવે પછીના જે 2-3 ઇમ્પોર્ટન્ટ આયોજન છે એનું હું થોડુંક વર્ણન કરવા માગું છું. અને
પછી હવે પછી બીજા ક્રાઇમની બાબતો અથવા પ્રિવેન્ટિવ એક્શન અથવા ડિટેક્શન વગેરે એ જેમ જેમ આગળ આવશે પછી પણ આપણે આપણે બતાવીશું. હવે ઇમ્પોર્ટન્ટ જે અત્યારે એક મુદ્દો આપણે હાથ ઉપર લીધું છે એ નિર્ભયા પ્રોજેક્ટની અંદર જે સી ટીમ છે એ સી ટીમને વધારે સક્ષમ કરવા માટે આપણે પ્રયાસ હાથ ધરે છે. આપણે કદાચ ખ્યાલ હશે કે પ્રાયોગિક ધોરણો ઉપર સી ટીમ ઝોન 1માં શરૂ કરવામાં આવેલ હતી, પછી ઝોન 7માં શરૂ થઈ, હવે અમદાવાદ શહેરના તમામે તમામ પોલીસ સ્ટેશનમાં આ સી ટીમ આપણે કાર્યરત કરી છે. એમને અલગ પ્રકારની યુનિફોર્મ એટલે જેકેટ આપવામાં આવેલ છે અને એમનું જે મુખ્ય કામ છે એ સ્કૂલ કોલેજીસની વિઝિટ કરવાની, બસ સ્ટેન્ડ્સ, રેલવે સ્ટેશન, ટ્યુશન ક્લાસીસ, મોલ્સ, બગીચા, સિનેમા હાઉસીસ, શાક માર્કેટ, ટેમ્પલ્સ વગેરે ઉપર જ્યાં મહિલાઓ વધારે ફ્રિક્વન્ટ કરતી હોય છે ત્યાં મુલાકાત લેવાનું અને મહિલાઓ વિરુદ્ધના જે ગુનાઓ બને છે એ ગુનાઓ ના બને, એ ગુનાઓ અટકે એના માટે ડિપ્લોય કરવાનું અને એ તમામ પ્રકારનું કામ જે છે એ સી ટીમને આપણે સોંપવામાં આવેલ છે. પછી ડોમેસ્ટિક વાયલેન્સને લગતી કાઉન્સેલિંગ, મહિલા પોલીસ સ્ટેશનની સાથે સંકલન, મહિલાઓના એમ્પાવરમેન્ટ બાબતની જે તમામ બાબતો છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આપણે સી ટીમને વધારે કાર્યરત કર્યા છે અને એની અંદર અમુક સ્ટ્રીટ લાઇટિંગમાં વિસ્તારમાં અંધારું હોય તો પછી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને ત્યાં સ્ટ્રીટ લાઇટિંગ કરવામાં આવે. પછી સીસીટીવી કેમેરા જે છે એ સરકારી કેમેરા આપણી પાસે છે અને પ્રાઇવેટ લોકો પણ કેમેરાઓ વસાવ્યા છે, પણ વધુમાં વધુ લોકો શોપકીપર છે અને ફ્લેટ્સ ઓનર છે એ લોકો આ કેમેરાઓ વસાવે તો એના માટે આપણે એક ત્રિનેત્ર નામની સ્કીમ અગાઉ શરૂ કરી હતી. એમાંથી અમુક ફંડ્સ આપણે પ્રોત્સાહન રૂપે સુરક્ષા સેતુ ફંડમાંથી આપણે આપીએ છીએ અને એ પણ સી ટીમ જે છે એ લોકો સાથે વાતચીત કરી આ ત્રિનેત્રનું વધુમાં વધુ અમલ થાય તે પ્રકારનું કામગીરી પણ સી ટીમને આપવામાં આવેલી છે. એની સાથે સાથે સિનિયર સિટીઝનને લગતું જે કંઈ કામગીરી છે એ પણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ તો કરે છે પણ સાથે સાથે જે સી ટીમ છે એને પણ આપણે આ કામ સોંપ્યા છે. હવે જે સિનિયર સિટીઝન્સની અગર વાત કરીએ તો એમના માટે અગાઉ સ્કીમ ચાલતી હતી અને લગભગ કરીબ 680 જેટલા જે સિનિયર સિટીઝન છે એ આ સ્કીમમાં નોંધાયેલા છે. તો એ સ્કીમને રીવેમ્પ કરીને અમે એમને ફરીથી સૂચના આપી છે અને વધુમાં વધુ સિનિયર સિટીઝન્સ આ સ્કીમનો લાભ લે અને પોતાની નોંધણી પોલીસ સાથે કરાવે એના માટે પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે. એના માટે 2 દિવસ પહેલાં સર્ક્યુલર પણ કરવામાં આવેલ છે અને જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે, પછી ચોકીના અધિકારીઓ છે અને જે સી ટીમ છે એમને આ સિનિયર સિટીઝન્સની દેખરેખ કરવા માટે જે સિનિયર સિટીઝન્સે વિલિંગલી પોતાને આ સ્કીમમાં જે જોડાયા હોય અને નોંધણી કરાવી હોય એમના માટે આપણે આ કામગીરી માટે કીધું છે. એની અંદર એમની કોઈ મેડિકલ રિલેટેડ કોઈ ઇસ્યુ હોય, તો એમને સિક્યોરિટી રિલેટેડ ઇસ્યુ હોય, તો એમને લીગલ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય અથવા તો નાના મોટા ઘરના કોઈ એમના ઇસ્યુઝ હોય તો એ સોલ્વ કરવા માટે આપણે એમને સૂચના આપી છે. હવે સિનિયર સિટીઝનની ડેફિનેશનમાં મતલબ 65 યર્સથી ઉપર જે હોય પ્લસ જે એકલા રહેતા હોય અથવા હસબન્ડ વાઈફ રહેતા હોય તો એ આ કેટેગરીમાં આવે છે અને આ સ્કીમમાં એ લોકો ભાગ લઈ શકે અને એની ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ જે છે એ થઈ શકે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે પોર્ટલ છે એ પોર્ટલની અંદર પણ સિનિયર સિટીઝન પોતાને નોંધણી જે છે એ કરાવી શકે. એટલે એની અંદર અત્યાર સુધી અમે 680 સિનિયર સિટીઝન્સની નોંધણી કરી હતી. હવે એમાં એ ટાર્ગેટ અમે આપ્યા છે કે 5000 સુધી
અમે લઈ જવા માંગીએ છીએ. કોઈ ખાસ કરીને સિટીના જે વેસ્ટ વિસ્તાર છે એની અંદર સિનિયર સિટીઝન્સનું પ્રમાણ વધારે છે, જે એકલા રહે છે અથવા તો બે જણા રહે છે, તો એ વધુમાં વધુ નોંધણી ત્યાં થાય અને એ લોકો સ્કીમનું લાભ લઈ શકે એ રીતનું આપણે જે છે પ્રયાસ હાથ ધરવાનું છે. અને એની અંદર નિયમિત એ લોકો સિનિયર સિટીઝનની મુલાકાત લે, ટેલિફોનથી એમની સાથે વાતચીત કરે, એમને કોઈ પ્રોબ્લેમ હોય તો એ 100 નંબર ઉપર ફોન કોલ કરી શકે અને પોતાના જે કોઈ ઇશ્યુઝ છે એ ઇશ્યુઝ આ સીટી અથવા પોલીસ સ્ટેશનના માધ્યમથી એમને આ જે છે સોલ્યુશન એમનું મળી રહે એ રીતનું જે છે આપણે પ્રયાસ હાથ ધરવાના છીએ. અને એમની મારી આપને વિનંતી છે કે વધુમાં વધુ અગર આપ એમને પબ્લિસિટી આ સ્કીમને આપશો તો પછી વધુમાં વધુ લોકો જે છે એનું લાભ લઈ શકશે. કારણ કે ઘણા સ્કીમ ઘણા ટાઈમથી ચાલતી હતી પણ ઘણા લોકોને સ્કીમ બાબતની માહિતી નહીં હતી, તો વધુમાં વધુ માહિતી એમની પાસે પહોંચશે તો પછી વધારે લોકો આ સ્કીમનું જે છે એ લાભ લઈ શકે. આ સ્કીમનું નામ જે છે નામ આપણે રાખ્યું છે નમન, નમન આદર સાથે અપનાપન, નમન આદર સાથે અપનાપન એ સ્કીમનું નામ છે. અને એમાં વધુમાં વધુ પબ્લિસિટી થાય તો પછી વધારે લોકો આ સ્કીમનું જે છે એ લાભ લઈ શકે. તે આપ તો આ બે બાબતો મેં વાત કરી, એક શી ટીમ અને એક આ સિનિયર સિટીઝનની સ્કીમ. તે ઉપરાંત એક અમે અગાઉ જે રીતે બ્લડ ડોનેશન કેમ્પ્સ થયા હતા અને કોમ્યુનિટી પોલીસિંગના ભાગરૂપે 2018માં બી થયા, 2019માં બી થયા, હવે એને અમે એન્યુઅલ ફીચર તરીકે રાખવા માગીએ છીએ. અમારા ટોટલ 52 પોલીસ સ્ટેશન્સ છે. 52 પોલીસ સ્ટેશનમાં દર વીક એક પોલીસ સ્ટેશનની અંદર બ્લડ ડોનેશન કેમ્પ થાય, જેમાં પોલીસ પણ ભાગ લે અને પબ્લિક પણ ભાગ લે. અને જે થેલેસીમિયા માટે જે બાળકોને જે બ્લડની જરૂરત હોય છે એના માટે આ બ્લડની કલેક્શન કરવામાં આવે, એના માટે રેડક્રોસ સોસાયટી સાથે સંકલન કરવામાં આવેલ છે, પછી રોટરી ક્લબ સાથે સંકલન કરવામાં આવે છે. અને આ આવતા રવિવારથી આપણે એમને લોન્ચ કરી રહ્યા છીએ અને દર અઠવાડિયે એક પોલીસ સ્ટેશન આપણે લેવાના છીએ. પહેલાં શરૂઆતના જે 20 પોલીસ સ્ટેશન છે એની લિસ્ટ અમે બહાર પાડી દીધી છે, એ વાડજ પોલીસ સ્ટેશનથી આપણે શરૂ કરવાના છીએ. અને પ્રયાસ એ છે કે સ્કીમ અગર સક્સેસફુલ હશે તો એનું રિકરિંગ પછી આ વર્ષે 52 અઠવાડિયા છે એટલે 52 પોલીસ સ્ટેશન કવર થાય, પછી આવતા વર્ષે આ રીતે પછી રિપીટ થાય અને એ પ્રવૃત્તિ જે છે એ કન્ટિન્યુઅસ થાય એ પ્રકારનું હાથ આપણે ધરવાના છીએ. અને આ ચૂંકી થેલેસીમિયાના બાળકો માટે છે એટલે એ સ્કીમનું પણ આપણે એક નામ રાખ્યું છે, મુસ્કાન સાથે રક્તદાન, મુસ્કાન સાથે રક્તદાન 2020, મુસ્કાન સાથે રક્તદાન 2020. તો મારી આપને વિનંતી છે કે એમને પણ એ બાબતને પણ થોડી પબ્લિસિટી આપવામાં આવે અને મીડિયાના જે ભાઈઓ જે ઇન્ટરેસ્ટેડ હોય એ લોકો પણ ત્યાં આવે અને ઇવેન્ટને કવર કરે અને પોતાના જે છે એ યોગદાન આપે. તો આ પ્રકારની જે છે વ્યવસ્થા હાલમાં ગોઠવવામાં આવેલ છે.